नमस्कार, मंतव्य न्यूज ना डिजिटल प्लेटफॉर्म पर हूँ खुशबू आपनु स्वागत करू छू। 26 फेब्रुआरी 2023 से અમદાવાદે 612 વર્ષ પૂર્ણ કર્યા છે, તે નિમિત્તે હેપી વાલા બર્થડે ટુ અમદાવાદ। અમદાવાદ શહેર એટલે મનગમતી વસ્તીનું શહેર, અલબેલી વસ્તીનું શહેર, તારું મારું સૌનું આ શહેર। ભદ્રકાળીની જેના પર મહેર છે, ખાણીપીણીને લીલા લહેર છે, સૌનું આ અમદાવાદ શહેર છે। અમદાવાદની તો વાત જ નિરાળી છે। અમદાવાદનો ઇતિહાસ એ આજકાલનો નથી, તેની સ્થાપનાને આજે 612 વર્ષ પૂર્ણ થયા છે। અમદાવાદનો ઇતિહાસ જાણવો હોય તો આજથી હજારો વર્ષ જૂના ઇતિહાસમાં ઝાંકવું પડે તેમ છે। આજનું અમદાવાદ, જે પહેલા અમદાવાદ અને કર્ણાવતી તરીકે ઓળખાતું હતું અને તે પહેલા આશાવલ તરીકે ઓળખાતું હતું, અમદાવાદમાં હિન્દુ, મુસ્લિમ, મુગલ, મરાઠા સહિતના અનેક રાજાઓએ વહીવટ કર્યો હતો અને છેલ્લે આવ્યું અંગ્રેજી શાસન। શાસન અને શોષણ વચ્ચે 1915માં ગાંધીજીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના કરી અને દેશમાં આઝાદીની ચળવળ પણ ચાલી હતી। અંતમાં 1947માં દેશ આઝાદ થયો અને 1960માં પરમ પૂજ્ય રવિશંકર મહારાજના વરદહસ્તે મહાગુજરાતની રચના થઈ ત્યારે અમદાવાદ ગુજરાતનું પ્રથમ પાટનગર બન્યું હતું। અમદાવાદના વિકાસની વાત આવે એટલે બધાના મોઢે એક જ વાક્ય રમતું હોય છે, જબ કુત્તે પે સસ્સા આયા તબ બાદશાહ ને યે શહેર બસાયા। અહેમદ શાહ બાદશાહ જ્યારે રાજ્ય માટે રાજધાનીની શોધમાં હતો ત્યારે તેણે અહીં કૂતરા પર ભારે પડેલો સસલો જોયો હતો, જેના બાદ તેણે આ જગ્યાને રાજ્યની રાજધાની બનાવવાનું નક્કી કર્યું હતું। બહારનો વ્યક્તિ ગુજરાતમાં ફરવા આવે તો તેની સૌથી પહેલી ચોઇસ અમદાવાદ હોય છે। અહીં ઘણા બધા ફરવા અને જોવાલાયક સ્થળો છે, પણ જો અમદાવાદની પોળ ન ફર્યા તો આ બધું જ બેકાર છે। અમદાવાદની પોળો જોવા માટે અહીં ખાસ હેરિટેજ વોક યોજાય છે। તહેવારોની વાત કરીએ તો અમદાવાદની ઉત્તરાયણ અને નવરાત્રિની વાત જ કંઈક અનોખી છે, તથા સ્વાદના શોખીનો માટે અમદાવાદ સ્વર્ગ સમાન છે। અમદાવાદના રિયલ ખાણીપીણીના બજારો તો માણેકચોક અને લો ગાર્ડનમાં જ છે। માણેકચોક બજાર અમદાવાદની ઓળખ કહેવાય છે। અહીં પ્રવેશો એટલે બટરથી તરબોળતી પાઉંભાજી અને ચોકલેટ સેન્ડવિચની સુગંધ તમને ઘેરી વળશે। અમદાવાદની અન્ય એક ઓળખ અહીંની ગુજરાતી થાળી છે। અહીંની પતંગ હોટેલ અમદાવાદની ખાણીપીણીમાં મોરપંખની જેવી છે। માત્ર ફરવા અને ખાવા ઉપરાંત પણ અમદાવાદમાં ઘણા કાર્યો થયા છે। આખા દેશમાં બીઆરટીએસ સૌથી પહેલા હોવાનું ગર્વ અમદાવાદે લીધું છે, તથા રિવરફ્રન્ટ આવ્યા બાદ તો અમદાવાદની રોનક જ બદલાઈ ગઈ છે। આ ઉપરાંત ડૉક્ટર વિક્રમ સારાભાઈની મદદથી અમદાવાદમાં ઇસરો આવ્યું, જેને કારણે અમદાવાદ અવકાશીય એક્ટિવિટીનું માધ્યમ બની ગયું। અને હા, 600 વર્ષનો જાજરમાન ઇતિહાસ ધરાવતા અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે પણ ઓળખ મળી ગઈ છે। આ સાથે જ અમદાવાદ ભારતનું પ્રથમ હેરિટેજ સિટી બન્યું છે। છેલ્લે બસ આટલું જ કહીશ કે અમદાવાદનો રંગ નિરાળો, અમદાવાદનો ઢંગ નિરાળો, હોય ભલે એમાં કોઈ પણ ખરાબી તો પણ ગર્વથી કહો કે હું છું અમદાવાદી। તો દર્શક મિત્રો, આપના આજના ડિજિટલ પ્લેટફોર્મ પર બસ આટલું જ। આપણે મળીશું આવતીકાલે, ત્યાં સુધી મને રજા આપો। We'll be right back.